જનજાગૃતિ સર્વધર્મ એકતા સમિતિ દ્વારા સીએએ અને એનઆરસી બિલના વિરોધમાં માંગરોળ મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું માંગરોળ તાલુકાના કોસંબા ખાતે કાર્યરત જનજાગૃતિ સર્વધર્મ એકતા સમિતિ દ્વારા મામલતદારને આપેલા આવેદનપત્રમાં સીએ અને એનઆરસી બિલ બે ધર્મ વચ્ચે મતભેદ ઉભું કરનાર હોવાના આક્ષેપ કરી દેશની એકતા અને અખંડિતતા માટે આ બિલને રદ કરવામાં આવે તેવી માંગણી કરી હતી જનજાગૃતિ ધર્મ એકતા સમિતિ દ્વારા કોસુંબા મુકામે તારીખ સોળ બે બે હજાર વીસના રોજ સી એ તથા એનઆરસી જેવા કારા કાયદાને મોકૂફ રાખવા માટેનો એક ધરણા પ્રદર્શન કરવામાં આવ્યું હતું અને તેમાં ખૂબ જ મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા અને તે બાબતનું એક આવેદનપત્ર મામલતદાર કચેરીએ પણ આપવામાં આવેલું છે અને આ બાબતે અમો સરકારને આ આવેદન પત્ર થકી તથા આ ધારણા પ્રદર્શન થકી તથા આ વિરોધ થકી કહેવા માંગીએ છીએ કે આ એનઆરસી અને સીએ એ ભારતીય બંધારણના અનુચ્છેદ ચૌદ અને અનુચ્છેદ પંદરને ભંગ કરનારું છે દેશની એકતા અખંડિતતા તોડનારું છે હિન્દુ મુસ્લિમ વચ્ચે વૈમન્ય ઊભું કરનાર છે ભારત દેશ માટે એક ઝહેર છે આ દેશ આ આ બિલ એસટી એસસી ઓબીસી લોકોને નાગરિકત્વ જોખમમાં મૂકવા બાબતે છે ધ્રુવીકરણ કરનાર તથા બદ આશયથી એ થોપવા બરાબર છે સમગ્ર દેશમાં આજે વ્યાપક હિંસા વિરોધ થતો હોય દેશની અખંડનીયતા સાર્વભૌમત્વ જાળવી રાખવા શાંતિ સલામતી કાયદો વ્યવસ્થા જાળવી રાખવા તથા લોકલાગણીને માન આપી કાનૂન રદ કરવા વિશાળ રાષ્ટ્ર જનહિતમાં અનુરોધ છે